નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 રેષાથી કાપડ સુધી એની શરૂઆત કરવાના છીએ. મિત્રો, અહીંયા આપણે આપણી શરૂઆત કરવા જઈ રહી છે. ગયા ભાગમાં આપણે પાઠ નંબર 2 ના પ્રશ્નો પૂરા કર્યા હતા. મિત્રો, પાઠનું નામ છે રેષાથી કાપડ સુધી. આ નામ વાળો પાઠ તમે ધોરણ 6 માં પણ ભણી ગયા છો, રાઈટ? તો શું હતું? તો કે કોઈ પણ કાપડ જ્યારે આપણે વણવું હોય તો એના માટે દોરાની જરૂર પડે છે, અને એ દોરા નાના નાના તાંતણામાંથી બનેલા હોય છે, અને એ તાંતણા એનાથી પણ નાના તાંતણાથી બનેલા હોય છે, જેને આપણે રેષા કહીએ છીએ, રાઈટ? હવે એ રેષાઓ દ્વારા આપણે કાપડ કેવી રીતે બનાવીએ છીએ ને, એનો અભ્યાસ અહીં કરવાનો છે. મિત્રો, પહેલાં તો આપણે સમજીએ કે આપણે તમે ધોરણ 6 માં ભણી ગયા કે કોને આપણે સમાધિ મેળવીએ છીએ. તો કે ઘેટા, બકરા, યાક જેવા પ્રાણીઓમાંથી આપણે એની રૂપાણીમાંથી કોણ મેળવીએ છીએ. તો ઘેટા, બકરા, યાક વગેરે જેવા પ્રાણીઓમાંથી આપણે કોણ મેળવીએ છીએ. ત્યારબાદ રેશમના કીડાના કોષોમાંથી રેશમ મેળવવામાં આવે છે. તો આ પ્રમાણે રેશાના મિત્રો બે પ્રકાર પડે છે, એક તો કુદરતી અને કૃત્રિમ. આજે ઘેટા, યાક, બકરા વગેરેમાંથી બનાવવામાં આવે છે એ શું છે, તે પ્રાણીઓ રેશમના કીડામાંથી મેળવવામાં આવે છે. રેશમના રેશા મતલબ કે પ્રાણીમાંથી મળે છે, અને પ્રાણીઓ એ કુદરત દ્વારા હોય છે એટલે આપણે એને કુદરતી કહીશું. અમુક રેશા એવા છે જે વનસ્પતિમાંથી મળે છે, તો એ પણ કુદરતી રેશા કહેવાશે. મિત્રો, ઘણા વર્ષોથી કુદરતી રેશા કે કુદરતી રેશાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે જે કુદરતી વસ્તુઓ છે એના ઉપયોગ વગર જ રસાયણો દ્વારા રેશાઓ તૈયાર કરવામાં આવે છે, જેને આપણે કૃત્રિમ રેશાઓ કહીએ છીએ. પણ આ રેશાનો અભ્યાસ આપણે હાલ કરવાનો નથી, હાલ આપણે કુદરતી રેશાઓનો અભ્યાસ કરવાનો છે. તે પ્રમાણે મિત્રો રેશાના પ્રકાર મળશે આપણને, કુદરતી અને કૃત્રિમ રેશા, કુદરતી રેશા અને કૃત્રિમ રેશા. મિત્રો, કુદરતી રેશા છે એ બે સ્ત્રોતમાંથી મળે, એક પ્રાણી સ્ત્રોત છે, એક વનસ્પતિ સ્ત્રોત છે. પ્રાણી સ્ત્રોત એમાં કયા રેશાઓ મેળવી શકાય? તો કે એવા રેશા જે જે પ્રાણીઓમાં ઘેટા સિવાય બીજા પણ પ્રાણીઓ છે કે જે ઊનનો સ્ત્રોત છે, જેમ કે યાક, બકરી, ઊંટ, અલ્પાકા, લામા, અંગોરા બકરી, ઘણા બધા પ્રકાર છે. હા, દરેક જે પ્રાણી છે અહીંયા જોવા નથી મળતા, જુદા જુદા પ્રદેશોમાં જોવા મળે છે, જુદા જુદા રાજ્યોમાં જોવા મળે છે. એ પણ આપણે જોઈશું કે કયો પ્રાણી કયા રાજ્યમાં એનું ઊન પ્રખ્યાત છે એ પણ આપણે સમજીએ. તો મિત્રો, ઊન છે એ ઊન આપણે આવા પ્રાણીઓના શરીર ઉપર જે રૂવાંટી હોય છે રૂવાંટીમાંથી મેળવવામાં આવતું હોય છે. વાત કરીએ મિત્રો કે એ પ્રાણીઓ ઉપર આટલી બધી ઘટ્ટ રૂવાંટી શા માટે હોય છે, તો મિત્રો આ દરેક પ્રાણીઓ ઠંડા વિસ્તારોમાં જોવા મળતા હશે, વધુ ઠંડા વિસ્તારોમાં વધુ જોવા મળે. અને ઠંડા વિસ્તારોમાં મિત્રો આપણે અનુકૂલન વિશે સમજી ગયા છે, જે ઠંડા વિસ્તારોમાં પ્રાણીઓ રહેતા હશે ને એવા પ્રાણીઓના શરીર ઉપર રૂવાંટી ઘટ્ટ હશે. કારણ શું? કારણ કે એ લોકોને ઠંડીથી રક્ષણ મળે. જે રૂવાટી છે, જે વાળ છે ને મિત્રો, એ હવાની મંદવાહક કહેવાય છે, એટલે કે જે હવા ઠંડી હશે ને એનો થોડો હુંફાળો વાતાવરણ હુંફાળો એને શરીર ઉપર હુંફાળો મળશે, હવા હુંફાળી મળશે રૂપમાં, એટલે કે શરીર ઉપર હુંફ રહે ઠંડા વાતાવરણથી બચવા માટે એના શરીર ઉપર આટલી બધી ઘટ રૂવાટી હોય છે, અને એ રૂવાટીનો ઉપયોગ આપણે રેશા મેળવવા માટે કરીએ છીએ. મિત્રો, ઘેટાની અમુક પ્રજાતિ કેવા ઘેટામાંથી ઊન મેળવવામાં આવે છે તો આપણે સમજીએ. મિત્રો, તમે પ્રવૃત્તિ તમારી ચોકડીમાં કરવાની આપેલી છે કે તમે તમારા શરીર ઉપર ની રૂવાટીનો અવલોકન કરો, એનો અનુભવ કે તમારા હાથ પગ ઉપર જે રૂવાટી છે એને અડીને જુઓ, અને જે છોકરાઓની વાત છે એ દાઢી ઉપર જે રૂવાટી આવે છે ને દાઢીના વાળ એને અડીને જુઓ, માથાના વાળને અડીને જુઓ. તમને શું બધા જ વાળ એક પ્રકારના લાગે છે? તો કે ના, દાઢીના વાળ છે તમને ખરબચરા લાગશે, શરીર પર રૂવાટી છે તમને લીસી લાગશે,
મિત્રો અહીંયા તો આપણે જુદા જુદા પ્રાણી વિશે જોયું, પરંતુ ઘેટાની વાત કરીએ તો ઘેટાની ઘણી બધી પ્રજાતિ એવી છે કે જેનો અલગ અલગ પ્રકારનો ઊન આપણને ઉપયોગમાં આવે છે, પણ એ જુદા જુદા પ્રદેશોમાં જોવા મળે છે. ક્યાં? તો આપણા ભારતમાં. એટલે કહી શકાય કે ઘેટાની ભારતીય પ્રજાતિઓ પણ છે કે જેના ઊન પ્રખ્યાત છે. તો આપણે ભારતીય પ્રજાતિઓનો અભ્યાસ આવતા ભાગમાં કરીશું. તો મિત્રો આટલું જ રાખીએ છીએ. દરેકે પુસ્તકમાંથી આ વાંચવાનું છે.